નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર રોહન વક્તાંક, ઓર્થોપેડિક સર્જન, સ્પોર્ટ્સ અને લિગામેન્ટ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ છું અમદાવાદ ગુજરાતથી. આની પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી હતી કે કયા કારણોથી ઘૂંટણમાં પાણી ભરાય છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો ઘૂંટણમાં પાણી ભરાય તેને નીકાળવું જોઈએ કે ના નીકાળવું જોઈએ. તો મિત્રો, ઘૂંટણમાં જો પાણી ભરાતું હોય તો સૌથી પહેલાં તો આપણે શોધવું જોઈએ કે કયા કારણોથી એ પાણી ભરાય છે. તે કારણો શોધવા માટે આપણે બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ. બ્લડ ટેસ્ટમાં આપણને ખબર પડે કે સીઆરપી નામનું કેમિકલ વધારે છે કે ઓછું છે. સીઆરપી જો વધારે હોય તો એ સજેસ્ટ કરે છે કે શરીરમાં ઇન્ફેક્શન છે. બીજા નંબરે યુરિક એસિડનો બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. આરએ ફેક્ટર એટલે કે સંધિવાનો રિપોર્ટ કરાવવો જોઈએ. અને બીજા ઘણા બધા રિપોર્ટથી આપણને ખબર પડે છે કે લોહીમાં કોઈ એબનોર્મલ વસ્તુ છે જેના કારણે ઘૂંટણમાં પાણી ભરાઈ રહ્યું છે કે નહીં. બીજા નંબરે આપણે ઘૂંટણનો એક્સરે, સોનોગ્રાફી અને એમઆરઆઈ કરાવવો જોઈએ. એક્સરેમાં આપણને હાડકાની પરિસ્થિતિ ખબર પડે છે, જેમ કે ઘૂંટણમાં ઘસારો છે કે નહીં. સોનોગ્રાફીમાં આપણને પાણી કેટલી માત્રામાં અને કયા લેવલમાં ભરાયેલું છે એના વિશે ખ્યાલ આવે છે. અને એમઆરઆઈમાં આપણને સંપૂર્ણ એક પિક્ચર ક્લિયર થાય છે, જેમાં હાડકાનો ઘસારો, પાણી કેટલા પ્રમાણમાં ભરાયું છે, ઘૂંટણમાં ગાદી કેટલી ફાટેલી છે, લિગામેન્ટની શું પરિસ્થિતિ છે, કાર્ટિલેજ છે કે નહીં, અને હાડકાની કણી એટલે કે લૂઝ બોડી છૂટી પડેલી છે કે નહીં એના વિશે આપણને ખબર પડે છે. આ બધું કરાવવા છતાં બી આપણને ખબર નથી પડતી કે કયા કારણોથી પાણી ભરાયેલું છે. તો ઘૂંટણમાં આપણે પાણી ખેંચાવવાની એક પ્રક્રિયા કરાવવી જોઈએ, જેને સાઇનોવિયલ ફ્લુઇડ એસ્પિરેશન કહેવામાં આવે છે. ઘૂંટણમાં જે પાણી ભરાયેલું છે એને સાઇનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે, અને જે પાણી ખેંચવામાં આવે છે એને એસ્પિરેશન કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આ એક કોઈ પ્રકારનું ઓપરેશન નથી, એ ચામડીનો એક ભાગ બેરો કરી એટલે કે લોકલ એનેસ્થેશિયા આપી પ્રોસિજર રૂમમાં પાણી ખેંચવામાં આવે છે, જે એક બહુ સામાન્ય પ્રક્રિયા છે જેના માટે ફક્ત 5 મિનિટનો સમય લાગે છે. તો એ જે પાણી ખેંચવામાં આવે છે એ પાણીને પછી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એની પર તપાસ કરવામાં આવે છે, જ્યારે સાઇનોવિયલ ફ્લુઇડ એનાલિસિસ કહેવામાં આવે છે. એ સાઇનોવિયલ ફ્લુઇડ એનાલિસિસથી આપણને ખબર પડે છે કે એ પાણી શેનું બનેલું છે, એમાં પ્રોટીન કેટલી માત્રામાં છે, એમાં બેક્ટેરિયા છે કે નહીં, એમાં વાયરસ છે, ટીબી છે. તો અલગ અલગ પ્રકારના લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે અને એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે પાણી શેનું બનેલું છે. તો મિત્રો, જેમ આપણે આગળ વાત કરી કે સંપૂર્ણ તપાસ કર્યા પછી પણ જો ખબર ના પડે તો ઘૂંટણમાંથી પાણી ખેંચવામાં આવે છે. છતાં પણ આપને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે લખીને અમે મૂકી શકો છો અને નીચે વોટ્સએપ નંબર પર બી આપ અમને પૂછી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.